આવ્યું. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આપણે અહીંયા ઉપસ્થિત છે મહાદેવ ફળી ઉધના ગામમાં. અને ઉધના ગામમાં મહાદેવ ફળિયામાં સુંદર રીતે સાદા ગરબા, રાસ, ડોળિયા, આરતી શણગાર, માંડલી શણગાર અને શેરી શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે સૌથી પહેલા શરૂ કરીશું સાદા ગરબા રાઉન્ડ. હમણાં જીએસટીવી ના કેમેરામેન પણ અહીંયા ઉપસ્થિત છે. બરોબર આવે.
છે ને ઉપર હાઈટ થી લઈ લેજે ને આખો વ્યૂ આવી જાય ને મારે તો ચાલુ ચાલુ પેલા ભાઈને જેને ફિટિંગ કરતો ને તાર લાઈટ તો ચાલુ જ છે
સુરત ચેનલ અને ગુજરાત ગાર્ડિયન આયોજિત નવરાત્રી મહોત્સવ નવરંગોત્સવમાં મહાદેવ ફળિયા ઉધના ખાતે આરતી શણગારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ રીતે તેઓએ આરતી તૈયાર કરી છે. તો આપણે પહેલા પૂછીશું આરતી શણગાર વિશે. આપનું નામ શું છે? નાયક મિનલ કલ્પેશભાઈ. તમે આરતીમાં શેનો શેનો ઉપયોગ કર્યો છે? લીલા મગ છે, સાબુદાણા છે, ચોખા છે, કમળ કાકડી છે, કપૂર છે, લોટ છે. આપણે બીજી આરતી તરફ જઈશું અને એમને નામ પૂછીશું આપણે તેમને. વસી યશા અતુલભાઈ. વસી યશા અતુલભાઈ. આપે શેનો ઉપયોગ કર્યો છે આરતી શણગાર માટે? આના માટે ક્રાફ્ટ પેપર આવે છે, એનાથી રોલ એનો રોલ વાળીને એનાથી સ્વસ્તિક બનાવ્યો છે અને માતાજીનું ખાવા માટે મુખવાસ માટે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે. આરતી તમે જાતે તૈયાર કરી છે? હા. પટેલ સુનિતાબેન બિપિનભાઈ. આપે શેનો ઉપયોગ કર્યો છે આરતી શણગાર માટે? આરતી શણગારમાં મેં બધો ઘરનો જ ઉપયોગ કર્યો છે. એમાં સુકામ એવા છે, સોપારી છે, લોટ છે ને ફૂલ છે. સુનિતાબેન પટેલ. સુનિતા. ઓકે, તો ખૂબ સરસ આરતી શણગાર આપણે નિહાળી. માતાજીનું
Thank you.
Meri saath.
મેરી શો